વાલા બાળકો, આજે આપણે ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર એકમ બે ભણીશું. એકમનું નામ છે દાદા ખોવાયા છે. બાળકો, તમને અહીંયા આ એક ખાનું આપેલું છે, તો તમારે તેની અંદર નંબર એક લખવાનું થશે, બરાબર? હવે ચાલો, એની પ્રવૃત્તિ શું કહે છે કે ચાલો ગાઈએ ગીતડું, તો તમારે ગીત ગાવાનું છે. અહીંયાથી હું તમને ગાઈને સંભળાવીશ, એવી રીતે તમે ગાવાનો પ્રયત્ન કરજો. અકલમ ચકલમ ચમ ચમ, બાળક બોલે બમ બમ, ચકલમ પકલમ પમ પમ, બાળક બોલે બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ, બાળક બોલે બમ બમ. બાળકો, ગીતડું ગાવાની મજા આવી ને? ચાલો હવે આપણે નીચેની પ્રવૃત્તિ જોઈએ. અહીંયા તમારે ખાનામાં બે નંબર લખવાનું થશે અને કયું છે ધ્યાનથી જુઓ. બાળકો, તમને આ શાનું ચિત્ર દેખાય છે? બરાબર, આ છે મેળાનું ચિત્ર. તમે પણ મેળામાં ફરવા ગયા હશો ને? મેળામાં તમે મોટા મોટા ચકડોળ, નાના ચકડોળ, પછી બીજી અમુક દુકાનો તમે જોઈ હશે, બરાબર ને? તમારે પણ આ ચિત્રની અંદર ધ્યાનથી જોવાનું છે કે તમને શું શું દેખાય છે. તો જુઓ, અહીંયા મોટું ચકડોળ આપેલું છે, બાળકો માટે ચકડોળ આપેલું છે, મીઠાઈની દુકાન, રમકડાની દુકાન, ફુગ્ગામાં નિશાન તાકોની દુકાન છે, મોતનો ગોળો છે જેના 5 રૂપિયા લખેલા છે, એના સિવાય બીજી અનેક દુકાનો પણ હોય છે. જુઓ, અહીંયા લોકોની ભીડ જામેલી છે, બીજી ખાણીપીણી માટે લારીઓ છે, બરાબર? તો ચિત્રને તમે ધ્યાનથી જોજો. બાળકો, હવે અહીંયા છે વાતચીત, તો તમારે અહીંયા 3 નંબર લખવાનો છે. તમે ચિત્ર ધ્યાનથી જોયું હતું, હવે તેના દ્વારા તમારે અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના છે મૌખિક બોલીને, બરાબર? નંબર 1માં છે કે આ ચિત્રમાં તમને શું શું દેખાય છે, તો તમારે બોલીને જવાબ આપવાના છે, બરાબર? પછી નંબર 2 છે, સૌથી મોટા ચકડોળની બાજુમાં શું છે. નંબર 3, ચિત્ર જુઓ અને જવાબ આપો. ચિત્રમાં શાની દુકાનો જોવા મળતી નથી. જુઓ, ચિત્રમાં શાની દુકાન જોવા મળતી નથી, તો તમે જોયેલા મેળામાં અમુક દુકાનો હોય છે જે તમને અહીંયા જોવા મળતી નથી, તો એ તમારે કહેવાનું છે. 4, તમે આવી દુકાનો બીજે ક્યાં જોઈ છે, તો તમે આવી દુકાનો બીજી કઈ જગ્યાએ, કયા સ્થળે જોઈ છે. નંબર 5, તમે મેળો જોયો છે ક્યાં, તમે કયો મેળો જોયો છે એ કહેવાનું છે. નંબર 6, એ મેળામાં તમે શું જોયું હતું. નંબર 7, તમે મેળામાં શાની દુકાન કરો. જો તમે કોઈ મેળામાં તમારી દુકાન કરવાની હોય તો તમે શાની કરો, કઈ વસ્તુની તમે દુકાન કરો. ચાલો નંબર 8, તમે મેળામાં કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો. તમે કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો, બરાબર? હવે આગળ, તો નંબર અહીંયા આપણે 4 લખીશું. વાંચો અને છેકો, ચિત્ર જુઓ, અને સાચું ચિત્ર ન હોય તે વાક્ય છેકી નાખો. એટલે કે જે સાચું નથી, એટલે ખોટું વાક્ય હોય, એને તમારે છેકી દેવાનું છે, એટલે કે એના ઉપર એક લીટી દોરી દેવાની છે, બરાબર? ચાલો જોઈએ. પહેલા નંબરનું વાક્ય, ચિત્રમાં 4 દુકાનો છે, બરાબર? તો ચિત્ર પ્રમાણે તમને દેખાય છે 4 દુકાનો? ના, તો એને તમારે છેકી દેવાનું થશે. પછી છે નંબર 2, મેળામાં મીઠાઈની દુકાન નથી. તો એવું પણ નથી, મીઠાઈની દુકાન તો છે, એટલે એ પણ ખોટું છે, તો એ પણ છેકી દેવાનું. કેમ? ઉપર ફક્ત તમારે આમ લીટી દોરી દેવાની. મેળામાં જોકર દેખાય છે, તો એ પણ ખોટું છે, એટલે એ પણ તમારે છેકી દેવાનું થાય. એક જ દુકાનમાં રમકડા મળે છે,
તો એ તો સાચું છે, રમકડાની તો એક જ દુકાન છે, તો એને છેકવાનું થશે નહીં. મેળામાં નિશાન તાકવાની દુકાન નથી, તો આ પણ ખોટું છે. મેળામાં તો નિશાન તાકવાની દુકાન છે, તો એ છેકવાનું થશે. એક દુકાનમાં કપડાંનું સેલ છે એવું તો આપણને ક્યાંય દેખાતું નથી, એટલે એ પણ ખોટું છે, એટલે એને પણ આપણે છેકી દઈશું. મોતનો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયા છે, તો એ વાક્ય કેવું છે? સાચું છે. જુઓ તમે ચિત્રની અંદર કે મોતનો ગોળો, એના નીચે લખ્યું છે 5 રૂપિયા ટિકિટ, તો એ વાક્ય સાચું છે, એટલે આપણે એને છેકીશું નહીં. છેલ્લે, નાના બાળકોને ચકડોળમાં બેસવા ન મળે, તો એ વાક્ય કેવું છે? અહીં ચિત્ર જુઓ, નાના બાળકો માટે પણ અલગથી એક નાનું ચકડોળ છે, તો ચકડોળમાં તો બેસવા મળે બરાબર, તો એને છેકવાનું નથી. પછી અહીંયા તમને પેજ નંબર આપેલું છે 17, તો તમારે અહીંયા 17 એમ લખવાનું થશે બંને બાજુ બરાબર. આગળ બાળકો, હવે કયો નંબર આવશે? તો નંબર 5, એમાં છે ગીત ગાવ, તો તમને ગીત આપેલું છે. જુઓ, એ પણ મેળાનું જ ગીત છે, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ, મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ. બાળમિત્રો, તમને અહીં મેળો જોવાનું ગીત બનાવ્યું છે કે તમારે મેળો જોવા જવાનું છે અને ત્યાં જઈને મજા કરવાની છે. જુઓ, મેળામાં જઈ શું શું કરશું? મેળામાં જઈને શું કરવાનું છે? તો ચકર ચકર ચકડોળમાં ફરશું, જાડા પાડા હાથી પર બેસીશું, એટલે કે ચકર ચકર ગોળ ગોળ ફરતું હોય એવા ચકડોળમાં બેસીશું અને જાડા પાડા હાથી પર બેસીશું. મેળામાં જઈ શું શું ખાશું? એટલે કે મેળામાં જઈને શું ખાશો? તો તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, એટલે કે તીખી મીઠી ભેળ ખાવાની છે અને ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાવાનો છે. મેળામાં જઈ શું શું લેશું? મેળામાં જઈને તમે શું લેશો? તો બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લેશું, ચાલો જોવા જઈએ મેળો. એટલે કે બહેન માટે બંગડી, ભાઈ માટે ભમરડો, મમ્મી માટે માળા અને પપ્પા માટે પાકીટ. બાળમિત્રો, શું તમે આ ગીતમાં એક વસ્તુનું ધ્યાન આપ્યું કે જુઓ, બહેન માટે તો બંગડી, તો અહીંયા પહેલો અક્ષર બ બ આવે છે, તેવી જ રીતે ભાઈ માટે ભમરડો, તો અહીંયા પહેલો અક્ષર ભ ભ આવે છે, મમ્મી તો અહીંયા માળા, તો અહીંયા પહેલો અક્ષર મ મ આવે છે, અને પપ્પા તો પાકીટ, એટલે પહેલો અક્ષર પ પ આવે છે. તો બહુ જ સરળતાથી તમે આ શબ્દોને યાદ રાખી શકો છો કે બહેન તો બંગડી બ બ, પપ્પા તો પાકીટ પ પ, ભાઈ તો ભમરડો ભ ભ, અને મમ્મી તો માળા મ મ, બરાબર. હવે નીચે અહીંયા નંબર 6, તમારે વાતચીત કરવાની છે ઉપરના ગીત પ્રમાણે. જુઓ, આ ગીતની કઈ લીટી ગાવી તમને ખૂબ ગમી બરાબર, આમાંથી તમને કઈ લીટી બહુ જ ગમી? આ મેળામાં જઈને તમે શું કરશો? જો આ મેળામાં તમારે જવાનું થાય તો તમે શું કરશો? મેળામાં તમે ખોવાઈ જાઓ તો કોને મળશો? જુઓ, હવે તમે મેળામાં જાઓ છો અને ત્યાં જઈ અને તમે ખોવાઈ જશો તો તમે કોને મળશો? બાળકો, ક્યારેક જો આવું બને કે તમે મેળામાં જાઓ અને તમારા માતા પિતા કે ભાઈ બહેનથી છૂટા પડી જાઓ અથવા તો ખોવાઈ જાઓ, તો તમારે પહેલાં શું કરવાનું છે? ત્યાં ફરતા પોલીસ, એમની પાસે તમારે જવાનું છે. ગભરાવાની જરૂર નથી બરાબર, પહેલાં તમે ત્યાં હોય જે પોલીસ હોય છે સુરક્ષા માટે, એમની પાસે જવાનું બરાબર, અને જઈને તમારે કહેવાનું તમારું નામ શું છે, તમારા પપ્પાનું નામ શું છે, તમારું ગામ કયું છે બરાબર. હવે આગળ કયો નંબર આવ્યા? નંબર 7, હા કે ના લખો, તો તમારે હા કે ના લખવાનું છે. વાક્યો આપેલા છે એની આગળ તમારે લખવાનું છે બરાબર. જુઓ, મેળામાં તરવાનું છે, તો મેળામાં તરવાનું હોય ના, મેળામાં તો ફરવાનું હોય, એટલે અહીંયા શું લખવું પડશે? ના. ચાલો, મમ્મી માટે બંગડી લેવાની છે, તો એ પણ ના, મમ શું થશે? માળા. મમ્મી માટે તો માળા લેવાની છે અને બંગડી તો બહેન માટે લેવાની છે બરાબર. પછી ભાઈ માટે, મારા માટે ભમરડો લેવાનું છે,
તો એ પણ નહીં, ભમરડો તો ભાઈ માટે લેવાનું છે, ત્યાં પણ શું થશે? ના. પછી ભેળ ખાવા જવાનું નથી, તો એ પણ ખોટું છે, ભેળ ખાવા તો જવાનું છે, તો ત્યાં પણ શું થશે? ના. ચકડોળમાં બેસવાનું છે, તો શું છે? હા, ચકડોળમાં તો બેસવાનું છે, એટલે અહીંયા શું લખવું પડશે? હા. મેળામાં ખરીદી કરવાની નથી, તો એવું નથી, મેળામાં તો ખરીદી કરવાની છે ને, બધું લેવાનું છે ને, બહેન માટે, ભાઈ માટે, મમ્મી માટે, બરાબર? તો અહીંયા શું થશે? ના. બરાબર. પછી ભાઈ માટે આઈસ્ક્રીમ લેવાનું છે, તો ના, ભાઈ માટે તો શું? ભમરડો લેવાનું છે. ચોકલેટ ખાવાનું નક્કી છે, તો ચોકલેટ ખાવાનું ક્યાંય આવતું નથી, આઈસ્ક્રીમ ખાવાની છે, તીખી મીઠી ભેળ ખાવાની છે, બરાબર? તો ત્યાં પણ શું આવશે? ના. પપ્પા માટે પાકીટ લેવાનું છે, તો એ સાચું છે, એટલે ત્યાં આવશે હા. અને ગોડા પર બેસવાનું છે, તો ના, ગીતમાં ક્યાંય ઘોડો આવતો નથી, પણ શું આવે છે? ઝાડો પાડો હાથી આવે છે, એટલે ત્યાં પણ શું થશે? ના. પછી બાળમિત્રો, અહીંયા 18 પેજ નંબર છે, તો તમારે બંને બાજુ 18 18 એવું ગુજરાતી શબ્દોની અંદર લખવાનું છે. બાળમિત્રો, હવે અહીંયા આપણે 8 નંબર લખીશું. જુઓ અને લખો. જુઓ, પહેલું ચિત્ર છે, એમાં હાથી છે, બે બાળકો એની ઉપર બેઠા છે, તો નીચે લખ્યું છે કે શાનું? તો હાથીનું ચિત્ર છે. તમારે વાક્ય બનાવીને લખવાના છે. બે છોકરા બેઠા છે અને બહેન આગળ છે. એવી રીતે તમને બીજા નંબરનું ચિત્ર અહીંયા આપેલું છે, તો એમાં એક છોકરી દેખાય છે, તો તમે શું લખશો ત્યાં? કે છોકરીનું ચિત્ર છે. પછી બીજા વાક્યમાં શું લખશો? કે એના હાથમાં આઈસ્ક્રીમ છે અને ઠંડો આઈસ્ક્રીમ ખાશું. એવી જ રીતે અહીંયા નંબર 3નું ચિત્ર જુઓ, તો એમાં શાની દુકાન દેખાય છે? રમકડાની દુકાન છે, તો તમે લખી શકો કે રમકડાની દુકાન છે. પછી નીચે જુદા જુદા રમકડા છે, અને છેલ્લે તમે એમ લખી શકો કે બમરડો ફેરવીશું, બરાબર? પછી તમારે આ ગીતડું ગાવાનું છે, આગળ જે તમને આપ્યું હતું એ. હવે અહીંયા આવશે નંબર 9, અભિનય કરો, એટલે કે તમારે એક્ટિંગ કરવાની છે આઈસ્ક્રીમ ખાતી છોકરી, બરાબર? તો એવી એવો તમારે અભિનય કરવાનો છે કે તમારે આઈસ્ક્રીમ ખાવાનો છે, બરાબર? પછી નંબર 2, તો ફુગ્ગાને નિશાન તાકતી છોકરી, એટલે કે તમારે ફુગ્ગાને આમ નિશાન તાકવાનું છે બંદૂક પકડીને, બરાબર? પછી નંબર 3, તો બમરડો ફેરવતો છોકરો, એટલે કે બમરડો ફેરવવાનો છે. નંબર 4, ગાયને રોટલી ખવડાવતો છોકરો, એટલે કે ગાયને રોટલી ખવડાવતો હોય એવો તમારે અભિનય કરવાનો. અને કેળું ખાતો છોકરો, તો કેળું તો તમે ખાધું જ હશે, બરાબર? તો કેળું ખાતો છોકરો એવો તમારે ખાલી અભિનય કરવાનો છે. અને છેલ્લે તમારે પેજ નંબર લખવાનું છે. તો આ રીતે બાળમિત્રો તમે પાઠ્યપુસ્તકની અંદર પૂર્ણ કરજો.